નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મબળ. ગાયત્રી મહામંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અથર્વેદ 41 ના શ્લોકનો ભાવાર્થ, આત્મકલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષને પહેલા તપની દીક્ષા આપવામાં આવે છે. એનાથી શરીર બળ, મનોબળ, પદ પ્રતિષ્ઠા અને સુખ પ્રાપ્ત થાય છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સંદેશ આપતા જણાવે છે કે સંસારના બધા જ મહાપુરુષોએ તપ કરવા પર વધુ ભાર મૂક્યો છે. જીવનમાં વધારે ને વધારે સુખ તથા આનંદ મેળવવા માટે તપ જરૂરી છે. પરંતુ તપ એટલે શું? આજકાલ તપના નામે પાખંડનું જોડ વધી ગયું છે. આપણા શરીરને જાત જાતના કષ્ટ આપવા એનું નામ તપ નથી. તપનો અર્થ છે ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા રહીને જે વિઘ્નો, અવરોધો અને કષ્ટો સામે આવે તેમને સહન કરતા રહીને આગળ વધતા રહેવું. તપનો અર્થ છે ભૂખ, તરસ, ગરમી, ઠંડી, સુખ, દુઃખ, હર્ષ, શોક તથા માન અપમાન વગેરે પ્રત્યે સમભાવ રાખીને સહન કરવામાં આવે. તપનો અર્થ છે ભોજન, વસ્ત્ર, વ્યાયામ, વિશ્રામ, સ્વાધ્યાય વગેરે બાબતોમાં જરૂરિયાત પ્રમાણે અનુકૂળ આચરણ કરવું કે જેના દ્વારા શરીર પૂર્ણ રીતે સ્વસ્થ બની રહે. ગીતામાં બતાવ્યા અનુસાર તપ 3 પ્રકારના છે, શારીરિક તપ, વાણીનું તપ અને માનસિક તપ. શરીર દ્વારા આપણે ગુરુ, બ્રાહ્મણ, વિદ્વાન વગેરેનું પૂજન કરીએ, નમ્ર અને વિવેકી બનીએ, પવિત્ર અને સ્વસ્થ રહીએ, આંખ, કાન, હાથ, પગ, જીભ વગેરે બધી ઇન્દ્રિયોને વશમાં રાખીને કોઈ પણ પ્રાણીને દુઃખી ન કરીએ, આ છે શરીરનું તપ. વાણી દ્વારા આપણે બીજાઓને કષ્ટ પહોંચાડે તેવી દુઃખદાયક વાણી કદાપિ ન બોલીએ, સદા સત્ય બોલીએ, પરંતુ કડવું સત્ય ન બોલીએ, પ્રિય બોલીએ તથા મીઠી વાણી બોલી, આ છે વાણીનું તપ. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન, ચિંતન, મનન કરવામાં આવે. મનથી આપણે પ્રસન્ન રહીએ, શાંત રહીએ, મૌન રહીએ, મનને કાબૂમાં કરવા પ્રયત્ન કરીએ અને અંતકરણને પવિત્ર રાખીએ, એને કહેવાય છે માનસિક તપ. મનુષ્યનો શુદ્ર સ્વાર્થ આ ઉચ્ચ ભાવનાઓનો વિરોધ કરે છે. તેથી જ તો આપણા ઋષિ મુનિઓને મનુષ્યમાં આ ભાવનાને જગાડવા માટે અપાર કષ્ટો વેઠવા પડ્યા છે અને કઠોરમાં કઠોર તપસ્યાઓ કરવી પડી છે. પરંતુ તેઓએ દ્રઢ સંકલ્પના મહાવ્રતને ધારણ કર્યું હતું અને દીક્ષા લીધી હતી. એમ જ માની લો કે ઋષિ મુનિઓએ આ હેતુને પાર પાડવા માટે જ ધર્મ ધારણ કર્યું હતું. તેથી જ તેમણે પોતાનું વ્રત પૂરું કરી લીધું હતું. તેઓના પોતાના વ્યક્તિગત કોઈ સ્વાર્થ ન હતો, માત્ર લોક કલ્યાણ માટે જ તેઓએ તપનું અનુષ્ઠાન કર્યું હતું. મોટા ભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે તપસ્યા માત્ર ઘનઘોર જંગલોમાં જ થઈ શકે છે, જેમાં ભૂખ્યા તરસ્યા બેસી રહીને શરીરને બિલકુલ સૂકવી નાખવામાં આવે. પરંતુ આ વિચાર સંપૂર્ણ અસત્ય અને પાયા વગરનો છે. પરંતુ હકીકત તો એ છે કે આ સંસારમાં રહીને જ વિકટ પરિસ્થિતિઓ સામે લડતા રહેવું એ જ સાચી તપસ્યા છે, જેનાથી શરીર, મન અને આત્માની શક્તિ વધે છે. તપનો વાસ્તવિક અર્થ એ છે કે મનુષ્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થ છોડી દે અને બધા લોકો એકબીજાનું ભલું ઈચ્છતા થાય તથા તેમનામાં સામૂહિક હિતની ભાવનાઓ ઉત્પન્ન થાય. બધા જ મનુષ્યમાં ઉત્પન્ન થતી ભાવનાની પૂર્તિ રાષ્ટ્ર છે. આ તપસ્વી નાગરિકોની તપ શક્તિ જ રાષ્ટ્રને બળવાન અને તેજસ્વી બનાવી શકે છે. ભગીરથ જેવા મહાન ઋષિઓના તપના પ્રભાવથી આપણું ભારત રાષ્ટ્ર સર્વાગદપી ગરીયસી કહેવાયું અને વિશ્વમાં સોનેરી ચીડિયાના યશસ્વી નામથી વિભૂષિત બન્યું. સમાજ અને રાષ્ટ્રના
હિત માટે આપણું સર્વસ્વ ત્યાગી દેવું, એનું નામ છે તપ. આપણે પણ તપના સાચા અર્થને સમજે દૈનિક જીવનમાં ઉતારું તો ચોક્કસ પ્રગતિના શિખરે બિરાજમાન થઈ શકશું. જય ગુરુદેવ.